धोरण 12ના વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો, ધોરણ 12 ગુજરાતી વિષયના પેપરમાં વિભાગ ઈની અંદર લેખન સજ્જતા વિભાગની અંદર અરજી લેખન બાદ તમારે 84મા પ્રશ્નમાં વાદાત્મક ગદ્ય અને ભાવાત્મક ગદ્ય એવો 5 માર્કનો એક ગદ્યખંડ પૂછવામાં આવે છે। વાદાત્મક ગદ્યમાં તમારે શું રાગમાં ધ્યાનમાં રાખવાનું છે, પછી આપણે ભાવાત્મકની વાત કરીએ। વાદાત્મક ગદ્યની અંદર તમારે સીધી દલીલો કરવાની હોય છે, યાદ રાખજો। વકીલ બનવાનું છે, દલીલો સીધી અથવા તર્કના રૂપમાં રજૂ કરી શકાય એવી રીતે તમારે દલીલ કરવાની છે। વાદ વિવાદવાળું ગદ્ય એટલે વાદાત્મક ગદ્ય। તમે જે સીધી રીતે બોલતા હો તે સીધી રીતે રજૂઆત ન થાય, ખાસ ધ્યાનમાં રાખજો। તમારે એને દલીલ કરીને જ વાક્યના સ્વરૂપમાં રજૂઆત કરવાની છે। દલીલો કરતી વખતે તમારે શું ધ્યાનમાં રાખવાનું છે, કેવી રીતે ધ્યાનમાં રાખવાનું છે? દલીલ કરતી વખતે એમ માની લેવામાં આવે છે, યાદ રાખજો, કે આ વાતની સામે અન્ય દલીલો હશે। તમે જો કોઈ પણ વાક્ય રજૂઆત કરો, જે કોઈ પણ શબ્દ બોલો, એને સામે દલીલ કરનાર વ્યક્તિ તો હશે જ, વિરોધ કરનાર વ્યક્તિ તો હશે જ, તમારું બોલેલું લખેલું સીધું સ્વીકારવામાં નહીં આવે। દલીલોનું ખંડન કરવા માટે એમાં બે સંમત નથી, બે મત નથી, એમાં શંકા નથી, એમાં શંકાને સ્થાન છે, એ તો સ્પષ્ટ જ છે। એટલા માટે જ અને એમ કે એકને અને બે કે જેવી વાત છે, એ તો સર્વ વિવિધ વિદિત છે, દીવા જેવું સ્પષ્ટ છે, વગેરે ભાષાના અલગ અલગ રૂપાંતરોનો પ્રયોગ આ ગદ્ય વિભાગની અંદર થશે। તમારા બધાનો ઉપયોગ કરવાનો છે, એક એક વાક્યમાં એક એકનો દલીલોનો ઉપયોગ કરવાનો છે। દલીલોને નકારાત્મક પ્રશ્નો રૂપે અથવા કે ક્યારેક સીધા પ્રશ્નો રૂપે રજૂ કરવામાં આવે છે। પ્રશ્નો રજૂ કરતી વખતે કેટલીક વખત અમુક બાબતો સ્વીકારી કે માની લીધેલી જ હોય એ મુખ્ય મુજબની રજૂઆત હોય છે। મોટા ભાગે પ્રશ્નાર્થ વાક્યોનું બહુ મૂલ્ય રહે છે। દલીલોના અંતે તારણ ખૂબ જ તર્કબદ્ધ રીતે કાઢવામાં આવ્યું હોય છે અને એ મુજબની રજૂઆત વાદાત્મક ગદ્યમાં કરવામાં આવે છે। ક્યારેક સરખામણીઓ, દ્રષ્ટાંતો અને ભૂતકાળને ધ્યાનમાં રાખીને અનેક અનુભવોની રજૂઆત તેમાં થતી હોય છે। માનો કે એક વાક્ય એવું આપવામાં આવ્યું છે કે ધન એ સુખ પ્રાપ્તિનું સાધન છે, પૂર્ણ વિરામ। તો તમારે એને વાદાત્મકમાં લઈ જવા માટે, વાદ વિવાદ માટે કરવા માટે શું કરવું પડશે? તો તમારે લખવું પડશે એ વાત તો નિર્વિવાદ છે કે ધન એ સુખ પ્રાપ્તિનું સાધન તો છે જ, પણ મારે સ્પષ્ટપણે કહેવું છે કે આ સાધન જ નહીં, સાધન જ આજ સમાજમાં સાધ્ય બની ગયું છે। આટલું બધું વાદ વિવાદ તમારે કરવાનું છે, વાદમાં લઈ જવાનું છે, વિવાદમાં લઈ જવાનું। તમે એમ કહો છો કે હું ધોરણ 12માં અભ્યાસ કરું છું, તો હું એમ કહું છું કે કોણે કીધું તમે 12માં ધોરણમાં અભ્યાસ કરો છો? કોણે કીધું બોર્ડની પરીક્ષા આવી રહી છે? બધાને જ ખબર છે કે બોર્ડની પરીક્ષા આવી રહી છે, શું કરવાનું છે, કેમ કરવાનું છે, એમ સીધું સ્વીકારવામાં આવતું નથી, એ સાહિત્ય એટલે વાદાત્મક ગદ્ય। તમને 6-8 વાક્યો પૂછવામાં આવશે, 6-8 વાક્યોની અંદર તમારે વાદ વિવાદ કરવાનો છે, તમારે દલીલો કરવાની છે અને પછી જ તમારે લખવાની શરૂઆત કરવાની છે। 4 લીટીમાંથી તમારે 12 લીટી સુધી લઈ જવાનું છે વાદ વિવાદ કરીને। તો મિત્રો, એના અથવાની અંદર તમને આપવામાં આવેલું છે ભાવાત્મક ગદ્ય, ખૂબ સરળ છે, સારું છે, સ્પષ્ટ છે અને લખવામાં પણ કંઈ તકલીફ ન પડે। અહીંયા વાક્યો આપવામાં આવેલા છે એમ ભાવાત્મક ગદ્યની અંદર તમને શબ્દાર્થ આપવામાં આવ્યા છે, મુદ્દાઓ આપવામાં આવ્યા છે। 70-80 શબ્દોની અંદર તમારે ભાવાત્મક ગદ્યની રજૂઆત કરવાની છે। મિત્રો, બધી જ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આપણે નિબંધ લખીએ છીએ, નિબંધના મુદ્દાઓ આપેલા છે, એમ અહીંયા તમને મુદ્દાઓ પણ આપવામાં આવેલા છે। તમે તમારી રીતે ભાવ, તમારો પ્રેમ, તમારી લાગણી તમે કઈ રીતે રજૂઆત કરી શકો, કઈ રીતે રજૂઆત કરો છો? નિબંધમાં આપણે જો વાત કરી હતી કે ભાઈ એક મુદ્દાનો એક ફકરો થવો જોઈએ, એમ અહીંયા તમારે 70-80 શબ્દો લખવા માટે
તમારે તમારો ભાવ રજૂ કરવા માટે તમને 10-12 શબ્દો આપવામાં આવ્યા છે, જે તમને રાહ બતાવે છે। બાળ અવસ્થાની અંદર તમે વાર્તાઓ લખતા હતા, મુદ્દા ઉપરથી વાર્તાઓ લખતા હતા, એમ અહીંયા પણ તમારે એ જ કરવાનું છે। એ દહેજ પ્રથા હોય, પ્રાર્થના હોય, કે પછી કોઈ પણ સમસ્યાઓ હોય, એ સમસ્યાને ધ્યાનમાં રાખીને તમારો ભાવ પ્રગટ થવાનો છે, તમારો પ્રેમ પ્રગટ કરવાનો છે। તમે કઈ રીતે ભાવને રજૂઆત કરી રહ્યો છો, એક એક શબ્દ ઉપરથી તમારે એક એક વાક્ય બનાવવાનું છે। 10-12 શબ્દો તમને આપવામાં આવેલા હોય, બધા શબ્દો ઉપરથી તમે તમારો ભાવ પ્રગટ કરતો વાક્ય રજૂઆત કરો, એટલે તમારું સરસ મજાનું સારી રીતે ભાવ પ્રગટ કરતું ભાવાત્મક ગદ્યનો એ પેરેગ્રાફ ફકરો થઈ જશે। કવિએ અને લેખકે એની રીતે એના શબ્દોની અંદર યાદ રાખજો, એને ધ્યાનમાં રાખીને એને ભાવ પ્રગટ કર્યો હશે। તમારે એની કોપી કરવાની નથી। ઉદ્ગાર વાચક કે પ્રશ્નાર્થ વાક્યોને વધુ વાપરવામાં આવે છે। પ્રશ્નાર્થ આવે, એક અવતરણ આવે, અલ્પવિરામ આવે, અર્ધવિરામ આવે, આ ભાવાત્મક ગદ્યની અંદર આત્મલક્ષી રજૂઆત વધારે કરવાની છે। તમારા આત્મામાંથી જે નીકળે એ શબ્દોનું રજૂઆત વધારે પડતી કરવાની છે। તમે એક વ્યક્તિ બીજા વ્યક્તિ સાથે જે રીતે બોલતા હોય એ બોલચાલની ભાષાને વધારે વાપરવાની છે। તમારું વલણ, તમારી મૌલિકતા, તમે એના વિશે જાણેલું, તમને જે ભાવાત્મક ગદ્યના મુદ્દાઓ આપવામાં આવેલા છે એના વિશે તમે જે જાણો છો, એ બીજા વ્યક્તિ પાસે જે રજૂઆત કરો છો રૂબરૂમાં, એ જ રીતે તમારા આન્સર બુકમાં રજૂઆત કરવાની છે। તમારે અંગતતાનો સ્પર્શ વધુ કરવાનો છે। પોતાનો અભિપ્રાય, પોતાની વાત, હૃદયના ભાવો, હૃદયનો પ્રેમ તીવ્રતાથી, મક્કમતાથી ગદ્યમાં રજૂઆત કરવાની છે। પ્રાર્થના, પ્રાર્થના આત્માનો ખોરાક જ છે। પ્રાર્થના નિત્ય કરવી જ જોઈએ। પ્રાર્થનાને ધ્યાનમાં રાખીને તમારે આગળ વધવાનું છે। વર્ણની તીવ્રતા ઉત્તરોત્તર વધતી જાય છે અને ભાવ ગહન બનતા જાય છે, ગડબડતા જાય છે, એ તમારી રજૂઆત તમારા વાક્ય ઉપરથી લાગવી પડે। મોટા ભાગે આ ગદ્યમાં કર્મણી વાક્યનો વધારે ઉપયોગ થાય છે, કારણ કે કર્મ કરતું હોવું જોઈએ, પ્રાર્થના કરવી જોઈએ, દહેજ પ્રથા બંધ કરવી જોઈએ। કર્મને ધ્યાનમાં રાખીને માણસે જે કર્મ કરવું જોઈએ એ કર્મના ફળ કેવા મળે છે, નથી મળતા, એને ધ્યાનમાં રાખીને તમારે રજૂઆત કરવાની છે। આ ગદ્યખંડમાં ઓછામાં ઓછા ક્રિયાપદોનો ઉપયોગ કરવાનો છે, અને ન કરો તો પણ ચલાવી લેવાય છે। ઓહો, વાહ, છઠ, ધીક જેવા શબ્દો પ્રયોગો પણ આ પ્રકારના ગદ્ય લખાણમાં ઉપયોગી બની શકે છે। નાટકના સંવાદ લેખનમાં મોટા ભાગે ભાવાત્મક ગદ્યની જ રજૂઆત થતી હોય છે, એ પણ ખાસ ધ્યાનમાં રાખજો। વાદાત્મક ગદ્ય કરતાં ભાવાત્મક ગદ્ય મગુણની દ્રષ્ટિએ પણ સારો વિભાગ છે, એટલે બને ત્યાં સુધી ભાવાત્મક ગદ્ય ઉપર વધારે ભાર આપજો। તમને અહીંયા પૂછવામાં આવ્યું છે કે દહેજ પ્રથા, સામાજિક રોગ, જ્ઞાતિ બંધનો, કર્યાવચી વસ્તુઓની ભેટ, આર્થિક તંગી, અસહ્ય ત્રાસ, નિર્દોષ યુવતીઓ, આત્મહત્યા, કરુણ અંજામ, જાગૃત સ્ત્રી સંસ્થાઓ અને તિલાંજલિ, આટલા બધા મુદ્દા આપવામાં આવેલા છે। તો દહેજ પ્રથા આપણે સમાજમાં રહીએ છીએ તો કઈ રીતે થાય છે, કેવી રીતે થાય છે, બધું જ આપણે જાણીએ છીએ, અને છતાં આપણે આપણો ભાવ પોતાની રીતે સ્વતંત્ર રીતે પ્રગટ કરવાનો છે, જેથી આપણને આન્સર બુકમાં જે જોનાર શિક્ષકો એ આપણને પૂરા ગુણ આપી શકે। તો અહીંયા મુદ્દા આપવામાં આવ્યા હતા, તો અહીંયા કઈ રીતે લખાણ તમારે કરવાનું, દહેજ પ્રથા એ સમાજનું માત્ર દૂષણ નથી પણ મહાજીવલેણ સામાજિક રોગ છે। એ રોગ સર્વ જ્ઞાતિઓથી સુરક્ષિત છે, એથી જ ફૂલ્યો ફાલ્યો છે। દહેજના નામે લગ્ન જેવા પવિત્ર બંધનને નામે કન્યા પક્ષ પાસે કેવી કેવી માંગણીઓ કરવામાં આવે છે, દાગીના, રોકડ, મોંઘીદાટ, ઘરવખરી ચીજો, જીવનમાં ચાર છેડા ભેગા કરવામાં જે આર્થિક સંગડામણ અનુભવે એનું શું થાય, દહેજના ભપ્પરમાં કેટલીક નિર્દોષ યુવતીઓનો કરુણ અંજામ આપણે રોજ જોઈએ છીએ, જીવનને જીરવી ન શકનારી કેટલી યુવતીઓ આત્મહત્યા કરે છે, એ માટે શું કાયદો પૂરતો છે, ના હરગિજ નહીં, સ્ત્રી સંસ્થાઓ જાગૃત થાય, યુવાનો પોતાની યુવાનની શોભામાં જાગૃત થાય તો જ દહેજને તિલાંજલિ આપી શકાય। આવી રીતે તમારે બધા જ મુદ્દાનો ઉપયોગ થઈ જાય એ રીતે તમારે તમારી રીતે વ્યવસ્થિત રીતે સારી રીતે રજૂઆત કરવાની છે। આ જ રીતે 10-12 વાક્યો તમે લખશો એટલે ભાવાત્મક ગદ્ય કે વાદાત્મક ગદ્યમાં કોઈ સમસ્યા ઊભી ન થાય। મહેનત કરજો, સફળતા પ્રાપ્ત કરજો,
कारकिर्दी बनावानी छे, बगाड़वानी नथी। सर्व विद्यार्थीओने मारी शुभेच्छाओ, बेस्ट ऑफ लक।